गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् शिवाय। विराट बेटा राणी तारी सेवा रे भक्ति थी हूं प्रसन्न थयो छु, परंतु रोज जो छु कि तारा मोढ़ा पर एक अजब प्रकार नी उदासी देखाय छे। महाराज आप तो जोगिंद्र चटाला માનવીના મોની ઉદાસી તો શું અંતરના ઓરતાને ઓળખનારા આપથી શું અજાણ હોય? તો પણ હું માંગણી તારા મોઢેથી સાંભળવા માંગુ છું, માંગ। શું માંગુ મહારાજ? આપની દયાથી ધન દોલત માલ મિલકત તો પાર નથી, માયાની મમતા મનને રહી નથી મહારાજ। બસ ખોટ હોય તો એક જ, આંગણે પગલીના પાડનારની। પગલીનો પાડનાર? ओम नमः शिवाय, ओम नमः शिवाय। बम बोले बेटा राणी बात पर विश्वास राखजे, साधुना वचन कदी खोटा होता नहीं, तारा भाग्य में बधुज छे, परंतु विधाताए संतान सुख लख्यू नहीं। महाराज। हाँ बेटा, विधिना वरदान ने तो ब्रह्मा पण बदली शकता नहीं। ब्रह्मा थी ये बढ़िया तो साधु संतों ना जोग होए छे, अने आप तो ये जोगधारी जमात ना मोटेरा महंत छो। मांगवानु कहीने मने निराश करशो तो पछी साधु संतों नी भक्ति माथी मारो विश्वास उठी जशे। एटले आप बोल्या हो तो आ भिखारी नी जोड़ी मा पुत्र नु वरदान दी दो, नहीं तो आपना चरणों मा मारा प्राण ले लो। नहीं बेटा, आत्महत्या ए तो पाप छे, अने वांझिया रहेवू ए महापाप छे। તારે મહાપાપ માંથી ઉગરવાનો એક જ માર્ગ છે મહારાજ, આપ બતાવશો એ માર્ગ પર ચાલવા હું તૈયાર છું। એ માર્ગ પર તો મારે ચાલવાનું છે રાણીન, હું ધમસાણના જોગી અલખના નાદે તને આશીર્વાદ આપું છું કે આજથી નવમે મહિને તારે ત્યાં પુત્રનો જન્મ થશે। મહારાજ આપનો આ ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું। એના કપાળમાં ભભૂતનું તિલક હોય તો માનજે કે શંકરની દેણ છે, અને એનું નામ બાવો રાખજે। બાવો? બાવો? મારો બાવો? પુત્ર વરદાનની પ્રાપ્તિમાં પાગલ થતા પહેલા એટલું સાંભળી લે બેટા કે એનું આયુષ્ય માત્ર 28 વર્ષનું જ હશે મહારાજ। આ બેટા ભલે મહારાજ। દીકરા ને મારી એડી નીચે કચડી નો નાખો તો મારું નામ માંગડ મતિયાળો નહીં। તો પછી વાટ કોની જોવાની છે? મોકા ની। આવતીકાલે સવારે રાણી વાળો એના દીકરાને લઈને રાજનાથ મહાદેવના દર્શન કરવા જવાનો છે। દર્શન? એ દેવના દર્શન તો કરી લેશે, પણ પછી પછી દેવના ધામમાં પોગી જશે। ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। રાણીંગવાળા આપ અહીં? હા, દીકરાને
રાજનાથ મહાદેવ ને પગે લગાડવા આવ્યો છું. ઓમ નમઃ શિવાય. જોગીનાથ જટાળા ના અવતાર મારા અંતર ના આશીષ છે. દરબાર તમસાણનાથ ની વાણી સાચી પડી. જોઈ લો આના ભાલ માં બબૂત નું તિલક છે. હા મહારાજ, આજે મારો ભાવ સુધર્યો, સોનાનો સૂરજ ઉગ્યો. હવે તો સૂરજ દાદા જ મારા બાવા ના રખવાળા કરશે. અરે દરબાર, મારો બાવો તો એક દી બલક માં નામ કાઢશે નામ, અને એની મર્દાનગી ના ડંકા વાગશે. ભલું કરશે ભોળાનાથ. ચાલો ચાલો. ઓમ નમઃ શિવાય. 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 ભારે પડું એમ છું. અરે તલવાર ઉગામતા પહેલા વિચાર કરી લે રાણીંગવાળા, આજ તારા બાલ બચ્ચા પણ જીવતા નહીં રે. અરે મારવા વાળા કરતા જીવાડવા વાળો મોટો હોય છે. મરદ હોય તો માટી થાજે. દીકરા ને મોટો કરીને કેજો કે આપણા ગામ ગરાસ પાછા લે, અને આપણા ઘર ના કાંગરે દુશ્મનો ના માથા તોરણો માને તોરણો, તે દી મારા અવગતે આત્મા ને શાંતિ મળશે. મને વચન દો. દરબાર, હું તમને વચન આપું છું. વચન આપું છું દરબાર. પાવા 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 રાણી વાળા. નહીં
दरबार। जागो रे जागो जीवड़ा, आव्या हरि वरना तेरा पूरो थयो मन खानो मुकाम। हे आत्म राम रे हालो। नमः ओम रिम हिरण्यगर्भाय नमः। ओम रिम सूर्याय नमः। ओम रिम सूर्याय नमः। पणे हजी बबाल पूरी नहीं थई, कारण के दुश्मन नो दीकरो हजी जीवे छे, अने शियाळ माथी सिंह बनी ने मारी सामे आवी ने उभो रहे, ये पहला इन्हें हमेश ने माटे, समझी गयो? समझी गयो। बस आज रात्रे काम पती गयो समझो। बापू रामगढ़ना रंग महल मा जोरावर सिंह ने त्याए बावो मोटो थई रह्यो छे। मुड़ू वाला जेतपुर ना राज तमे एकलाज भोगवो छो, पर तमे नथी जानता के हजी लुंगियानो राजकुंवर जीवे छे। अंगूठा जेवड़ो ने लुंगिया नो राजकुंवर। सुनाम राख्या छे ने बाओ हीर बावा वाड़ो। ए तो राज करशे के पछी राज मां तांबड़ी लईने भीख मांगशे। मोड़ू वाला मुछे बहु ताव दियो मां, अने याद राखजो एक दी आज बावा वाड़ो तमने बधाई ने तांबड़ी दई देशे અને દુશ્મનોને ભીખ મંગાવશે। તો હવે જોઈએ છે કે તમારા આગમને એંધાણ કેટલા સાચા પડે છે। લ્યો દારે રામ રામ। કાકા હજી મૂળવાળાને ખબર નથી કે મે એક કાઠિયાડીના પેટે જન્મ લીધો છે। અરે મે પણ કોઈ રેંજી પેંજીને ત્યાં જન્મ નથી લીધો કે આટલી બધી બબાલ સહન કરું। અરે એ જોરાવર ના જોર ની બબાલ વચ્ચે જઈ રહી છે। અરે વાત સાચી છે હરસુર, બિલકુલ સાચી છે। એક તો તારા દુશ્મન ના દીકરા ને સંઘરી ને બેઠું છે, ને પાછો ઉપર થી શું કે છે ખબર છે? એક દી ભાવો ગામ માં સૌને તાંબડી લઈ ને ભીખ મંગાવશે ભીખ। આ જાણે એના બાપા નું રાજ હોય। હા પેટા, રાત દી આ બળતી જ્યોત ની જેમ મારો આત્મા બળ્યા કરે છે। તારા બાપના માતલો આપણું ગામ ઘરા લૂંટીને મોજ કરી રહ્યા છે, અને તારે પાછા મેળવવાનો છે। માં ગામ ઘરા પાછા મેળવવા માટે મારે પ્રાણ પણ દેવા પડે તો પણ હું પાછો નહીં પડું। દીકરા હા માં, હું ધરમનું ધીંગાણું ખેલીશ। બેટા માં મને બાવો કેનારના હાથમાં હું રામ પાત્રને પકડાવું તો તારું ધાવણ લાજ્યું જાણજે। બેટા બેસ બેટા, હું આવું છું। કોણ કાળ મુખા તું? હા આજ તારા દીકરાનો કાળ થઈને આવ્યો છું, બોલ ક્યાં છે? નહીં શિયાળવાય સાબજકી બોર્ડમાં પગ મુકતા પહેલા વિચાર કરવો જોઈએ। માંગળ જાણતો નથી આ જોરાવર નું ઘર છે? આપા જોરાવર
आज तमे अहींथी हटी जाओ नहीं तो नौ थवानी थई जशे मौत नो भो तो कोई बीजाने बताड़जे मांगड जासुरी जोरावर ना पंड मा प्राण छे जासुरी बावा नो वाळ पण वाको नहीं थाय एम छे तो ले मांगड चल हाथ बबाल बहु वधी गई छे अरे आटला वर्ष थी तमे एनो पीछो करो छो पण आजी एना पगनो परछायो पण नथी मेळवी शक्या पण बाबू अमे लोको बावानी टोळकीनी पाछळ ज हता पण न जाने सूरज नारायणना ओजसमय क्या अलोक थई गयो एनी जाण ज थती नथी एनी जाण करवा माटे ज बबाल करवी पड़शे पण मने ए नथी समझातु के कई बबाल थी
ये हाथ में तो आवशे अने बबाल हशे कोरी सरकार ने। नमस्ते। ओ बंदूक पड़े छे, बंदूक। ये बाबा ने गोरी सरकार का नींद हराम कर दिया है। हम पूछताछ क्या करता है तुम लोग? साहेब हूँ भीसा मुंडाउ तो व्हाट? भीसा? साहब भीसा नहीं, की दादी मुंडाउ तो इधर हमारा मूंछ मुंडाने का टाइम आ गया है और तुम अपने दाढ़ी मुंडा जाए। अगर 8 दिन के अंदर हमको बाबा नहीं मिला तो हम तुमको अंदर कर देगा। स्टूपिड। भरोसो ना होय एने पोताना भगवान पर भरोसो ना होय तम तमारे हालता थाओ। हूँ हमणा जाऊं छू। नहीं आपा, तमने वगड़ा वा एकला मिलीने हमें नहीं जाइए, नहीं जाइए, नहीं जाइए। आपा तम तुम्हारा पूजा कर लियो। भले युगा भाण भाण तुहारा भामना ए जन मरण जियन लगमा कश्यप रावूत। इला वजा आप बोल तने काई हुजू? अरे हुजे वो तारू कपाल। मने तो हुजू। शू हुजू? आ कुआ मा पड़वान। अले कुआ मा तो काई पड़ा तू असे? अरे गांडा कुआ मा नहीं पड़ी ने ओलो बावो नहीं मळे ने तो आपणे बेईने कैद खाना मा रहेवू पड़शे। हा अल्या आपणा बावो काय मंदिर नो पुजारी थोड़ो छे के घंटडी वगाडता वगाडता बावा ने पकड़ी लईए? ई हासो। अरे ओ जमादार, तने पकड़वानी वातो करो छो? ए तारी माने आ वजो वांडो छे ने એટલે આખો દી હરાયા ઢોરની જેમ રખડ્યા કરે છે। હા અરે વાંડો તારો બાપ છે તો દિવાળીને પકડવાની વાત કરસ? અરે વાહ, મને પકડીને શું કરશ? હે કરશું કરશું। અરે તને પકડી ને હું મારે ઘરે લઈ જઈશ, મારી રાણી બનાવીશ। રાણી? અરે જા જા ગેલા કરીને આકે કૂતરાનું ગલુડિયું થોડું છે કે પકડીને ઘેર લઈ જઈશ? અરે કૂતરાનું ગલુડિયું ન હોય પણ હાથીનું મદનિયું તો છે ને। આ હે જમાદાર, કોને ઘેર લઈ જવાની વાતો કરો છો? એ તમને આ વજો છે ને ઈ આખો દી તમારા ગુણગાન ગાય છે। અરે તમારી માળા જપે છે। અરે તમે તો એને સપનામાંય મોઢું નથી બતાડતા હો, તમે તો ભારે મોંઘા થઈ ગયા હો। હે જમાદાર મારે તો જમાય થાવું છે। જમાય થવું હોય ને તો જાઓ, પેલા તમારો હારો ગોતી લાવ, પછી મારી દીકરી દિવાળી હારે તમારું પાકું। પાકું? અરે અરે પણ આ દિવાળી પાણી ભર્યા વગર ક્યાં હાલી ગઈ? એ દિવાળી ને છોડો ને મારો હાથ પકડો તો તમારું કઈ ભલું થાય? એ મારું ભલું નથી કરવું, એ છોડો મારો હાથ। એ દિવાળી ક્યાં ગઈ તું? હે રામ, ક્યાંય મેળ જ નથી પડતો। કપકતે હો સાહેબ, કોઈને જાણ ન થાય
ને મારું નામ ના આવે તો જ માહિતી દઉં. જલ્દી બોલો, જલ્દી. બાવા વાળાને પકડવાનો એક જ માર્ગ છે, એ રોજ સવારના પોરમાં સુરત દાદાની પૂજા કરે છે. એ વખતે જો તમે પકડી લો તો. ભોળો મુખી, અને એ આપણી ભાર સરકારને દેવા ગયો? હા આપા, માત્ર હવે તો એનું મોત ઈ જ મારું પણ છે. હું એને જીવતો નહીં છોડું. પણ આપા બાવા, ઘોડાને મારતા પહેલા વિચાર કરજો, ક્યાં કાપણનો અટવાઈ પડીએ. નહીં ભેરુબંધ, ઘોડા પલાણો. જય સૂરજદેવ, જય સૂરજદેવ. રામ રામ બોલો ભાઈ રામ. અરે ભાઈ બોલો ભાઈ રામ. આ કોને હરેવાનું તેડું આવ્યું? બાપુ, આ તો આપણા ગામનો માયો તળાવે ગુજરી ગયો. માયો તળાવ્યો હોય ને, મારો ફેરો બંધ. આમ મને એકલો મૂકીને તો જાય નહીં. જરા નીચે તો ઉતારો. માયા, ફેરો બંધ માયા, ઉઠ, આંખ ખોલ, ઉઠ ફેરુ. આમ ગાઢ નિંદરમાં સૂતો સૂતો ક્યાં ચાલ્યો? એકલા મૂકીને જવાય નહીં ભેરુ, નહીં તો હમણાં આ લોકો તને બાળીને ખાક કરી નાખશે. જાગ ભેરુ બંધ, જાગ. જય કાળિયા ઠાકર. માયા, બાપુ. માયા, દાન બાપુ, મારો ભેરુ બંધ. બાપુ, આજ તમે આ સૂતરના નહીં પરંતુ મારા ભવના બંધને તોડીને મારા મનખાનો ઉદ્ધાર કર્યો છે. ના ભેરુબંધ, ઉદ્ધાર કરનાર તો મારો હરિવર, હું તો નિમિત્ત માત્ર. બોલો દાન બાપુનો. ના ના ભાઈ ના, મારો છે ન બોલાવો. જય બોલાવો હોય તો બોલો કાળિયા ઠાકરનો. જય કાળિયા ઠાકરનો. જય. ભાઈઓ, તમારે બીવાની કોઈ જરૂર નથી. બાવો બહેનું દીકરીઓ કે રૈયતને રંજાડતો નથી. હું તો આવ્યો છું ભોળામુખીનો ભોગ લેવા. ભોળામુખી, ભોળામુખી, ક્યાં છે તું? આ તો બાવા વાળો. હવે તો બાવાના ત્રાસમાંથી બચવાનો એક જ ઉપાય છે ધણી, તમે છટ ભાગો ને ચલાડા ભૂગો. ચલાડા? હા, દાણા બાપુ પાસે. હા. આપા, આ બોલો ભાઈગો, પીછો કરો. આવરે ભજન ના દિલમાં દીવડા કરી લેને, પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે, પડશે રે અંધારા.
માટી નો રે મન ખો તારો માટી રે થવાનો રે માટી નો રે મન ખો તારો માટી રે થવાનો રે કોઈ નહીં હારે અંતે એકલો જવાનો રે એ ખોટા રે વિચારો તારે હૈયે થી હણી લેને પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે પડશે રે નારે સગ પણ જૂઠા નથી કોઈ કોઈ નુરે સ્વાર્થ નારે સગ પણ જૂઠા નથી કોઈ કોઈ નુરે બિના રે ગોવિંદ ના ગુણલા કામ નથી કોઈ નુરે સર્જન હારા સાથે હેરા તું ખરી બચાવવા વાળો તો હજાર હાથ વાળો છે મારા ભાઈ હરિના દરબારમાં હરિવર સિવાય બીજા કોઈથી ડરવાનું ના હોય પણ એ કાળમુખો મને જીતો નહીં છોડે આપ ભોળામુખી બાપાની સોળમાં સંતાઈને તે તો બાવાના હાથમાં બેડિયું નાખી દીધી ખુટાલ આપા બાવા ધરમના નિયમધારી તમે આ પવિત્ર આંગણે આવી ભોળા માનવીને મોતનો ભોગ બતાવો છો બા નહીં બાપા આ ખુટલ ગોરી સરકારનો બાતમીદાર થઈને આ બાવાને પકડાવવા માંગે છે અરે બાવા ગોરી સરકાર તો શું ધરતીનો ધણી આવે તોય તારો વાળ વાંકો થાય એમ નથી જ્યાં સુધી તું ધરમ અને નિયમની ધજા ફરકાવતો રહીશ ત્યાં સુધી તને ઉની આંચ નહીં આવે મારા બાપલા આ રઝળપાટની જિંદગીમાં ધરમની ટેક તો પાડું છું બાપા પણ સાંજને સવાર ઘોડા માથે સવારી હોય ત્યારે એ ટેક કેમ પડાય શેની ટેક આપા સુરેશ દાદાને નમણું કરવાની વેરાન વગડામાં ન હોય દિવેલ કે ન હોય દિવેટી હું પૂજા કેમ કરું આપા બસ આટલી જ વાત છે જય કાળિયા ઠાકર આપા બાવા લે આ દિવેટી હરિના નામનું દિવેટી એમાં નહીં તો તારે વાટ કે દિવેલ પૂરવાની જરૂર પડે જ્યારે સુરત દાદાની સામે હાથ જોડીને પ્રણામ કરીશ ત્યારે આપોઆપ એમાં દીવો પ્રગટ થશે ધન્ય હો આપા ધન્ય હો પણ એક વાતનું ધ્યાન રાખજે બાવા જેથી તારા હાથે આ સતનો દીવો ન પ્રગટે એથી તું એટલું સમજી લેજે કે તારે અને મોતને હાથ વેતનું છેટું છે આપા તમ જેવા સંતના સથવારા હોય તો આ બાવાને મોતનો ભય ક્યાંથી બોલો ચલાળા વાળા આપા દાનાનો જય ના ભાઈ ના જય બોલાવવો હોય તો બોલાવો કાળિયા ઠાકરનો જય કાળિયા ઠાકરનો જય અલે એ કોણ ભરી લો બધા દાણા બે બાપા અમ પર દયા કરો રાત દી કાળી મજૂરી કરી આ પેટે પાટા બાંધી અને આ પાક ઉતાર્યો છે આમ તમે જૂટી વેચાશો મારો સાલાને
खबरदार चल जा। अने जो हवे पछी कोई दी खड़ा वाड़ में पग मुक्यो तो जीव तो नहीं छोड़ू। आपे शू कर्यु मांगर? ए माकड़ ने जीव तो केम जवा दीधो? आज एने मढ़ू आव्यु छे, काले आखा गाम ने मढ़ू आवशे, त्यारे त्यारे अपने भीख मांगवानो वारो आवशे। अरे पहला तो ए कालिया नु मोढ़ू काळू न करी नाखो तो मारू नाम पण मांगड़ नहीं। अने बापू जे काम बळथी न थयो ए काम तारे कड़थी करवू पड़शे। सांभळ, हवे काना ने भूली अने राधा ना रंगे रंगावानी बबाल करवी पड़शे। राधा नी बबाल। अरे जा जा। अरे हाल राजा। अरे राधा रानी, मारा दलड़ा नी तमन्ना ही पूरी नहीं करो। ए जीप सवाले ने बोल जे, मैं तो एक ठीका बोलो सांस कर ना किश। अरे तारा जेवी रूपाड़ी ना ठीका है, मने तो मोहन थाल ना बटका जो मीठा लागसे गोरी। अरे जा। अरे गोरी। आज नहीं छोड़ो। नहीं नहीं नहीं, आनो हिसाब हूँ करीश। बावा तू हा कुतरा, बावा ना जीवता जीवत कामनी बैन दिक्री ऊपर कूड़ी नजर करनार ने बावो जीव तो नथी छोड़तो। बावा नहीं, बावा मने माफ करी दे बावा। अरे तू भागी भागी ने क्या जाइश? हथियार वगर ना दुश्मन ऊपर पण बाबाए कोई दिवस वार कर्यो नथी। मात्रा वगर बंदूक, तने तो हूँ वगर हथियारे सजा आपीश। मात्रा कालिया छगन मगन तू के बड़ा बताई रूपा कालिया। अरे क्या चाहिए? Thank you.
अरे बाबा वालों तो ना नहीं बचा सके। पर बहन दीकरियों की लाज बचावा माटे पोतानो लोई रेड़े ये तो विराज कहवाई ने तो आज थी तू मारी धर्मनी बहन छे हवे पछी कोई दिवस तारी पर नजर करनार पहला विचार करशे के तू बाबा वाड़ानी बहन छे बाबा वाड़ा हां हाय थया छो तो हवे घर सुधी नहीं आवो आविश जे दिवस राखड़ी बंधावानो दिवस होय ने बावो ना आवे तो मांजे के हूं नहीं वीरा मने तारा वेन पर पूरो भरोसा छे आज आज ने तारी आंख फोड़वानी मत करी काल उठी ने मारी आंख फोड़वानी मत करशे एने खत्म करवा माटे कोई ऊंची बबाल करवी पड़शे नहीं बापू बबाल करवा थी बाबा वाला नो वाल पड़वा को थाय तेम नथी कारण के जे बाबा वाला ने अपने भीख मांगतो समझता हता ए बाबा वालो अत्यारे आखा मलक ने भीख मंगावानी तैयारी करी रह्यो छे अरे भीख मंगावनार ने जो भुकड़ी बारस ना बनावी दो तो मारू नाम पण हरसूर नहीं मात्रा हूँ जे दिवसे आठ वर्ष नो हतो ते दिवसे जेतपुर ना मूळू वाला ए मेणू मार्यू क्या बावो तो शू तांबड़ी लेने भीख मांगशे आज मारा मन मा औरता जाग्या छे क्या मूळू वाला नी मेहमान गति करी एना भरखा पूरा करिए बरोबर મૂળ વાળો ગમે તેમ તો એ ગામ ગરાસદાર છે એટલું તું સમજી લેજે ઈ ગરાસ આજ આપણા બાપનો થશે અત્યારે તમે ભલે મૂછોને તાવ દેતા હો પણ યાદ રાખો જે દી બાવાની નજરમાં આવી ગયા ને તે દી આ મૂછોના કાતરા તમારે કપાવી નાખવા પડશે હવે જોયા જોયા આવા તો કંઈક બાવાઓને મારા પગની અડી નીચે અળસિયાની જેમ કચડી નાખ્યા છે जय सूरज देव ए सतना दिवड़ा प्रगट जा जय सूरज नारायण ए मावेरी दड़ने वार वार करे
परियाण। जय सूरजदेव। जय सूरजदेव। तारो बाप। बाबा वाला तू? हाँ मुड़ू वाला। बाओ आज तारा हाथ में तांबड़ी लेने भीख मंगावा आवे छे। या छे दिवस जारे हूँ 8 वर्ष नो हतो त्यारे तेज कहूँ तू क्या बाबो शू करवानो। कहूँ तू एटले तू एनो बदलो लेवा आवे छे। मुड़ू वाला जे हाथ रैयत नु रक्षण करवाने बदले भक्षण करता होय ई हाथ मा तलवार उठावानी ताकत न होय। मुड़वाड़ा मारा बाप नी जमीन जागीर बधु पचावीने तू उठ मुड़वाड़ा ने झट बताड़ी दे कि राज नी रैयत ने लूटी ने झवेरा क्या छुपाव्यु छे। नहीं तो हवे पेट मा पाटू नहीं पण गोली मारीश। नहीं 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 बाबावाड़ा हूं तारी गाय छु। बोल दास छु मने माफ करी दे। खजानो अने जवेरात ओला पटारा मा छे मने माफ करी दे। मने माफ करी दे। मात्रा भोजा जेटलू लूटा एटलू लूटीने निकली जाओ। मोड़ू वाला याद राखजे के हवे पछी रैयत ने रंजाड़वानी कोशिश करी छे तो तारो जीव लेता वार नहीं लगाड़ू। भले बाप भले। ओम शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम पुजारी जी आशीर्वाद आपो क्या बाबा ना गाम ग्रास पाछा मळे। बाबा बेटा तू जेदी जन्मियो तेदी तारा कपाल मा भभूत नु तिलक हतु। तू शिव नो साक्षात अंश छो जो कि धमसाणनाथ ना आशीर्वाद नी तू प्रसादी छो। तारा दुश्मनो तारू काई बगाड़ी सके एम नथी। बोलो राजनाथ महादेव नो जय। हूँ सरकार ने मदद करवा मांगू छू साहेब। भाव भले मने लूटी गयो पण हूँ एने पकड़वानो पेत्रो जाणू छू। तुम कहना क्या मांगता है? साहेब बाबावाड़ा ने एक बहन छे अने बड़े नो दिवस पण नजीक छे। बाबावाड़ो नी बहन पासे राखड़ी बंधावा आववानो जरूर। बहन राखड़ी हवलदार तुम बाबा को पकड़ने का कोशिश कराओ हमरा राखू देखेगा। राधा हम ताकी ताकी ने शू जोवे छे? तारा रूप में निकले छो थाई छे के आभमा उगेल चांद अने तारा चेहरा में शू फरक छे? शू फरक छे? शू फरक छे ते कहूं? चांदो तो दूर दूर छे अने हूं राधा तारी पासे। रात बहु वीती गई छे हवे मने घरे जवा दे। ઘડીક તો બેસ હજી મંડળાની વાતો તો થઈ નથી। રોજ રોજ આટ આટલી વાતો કરે છે તો એ વાતો ખૂટતી જ નથી। डलडा ने बातों करे ले हम
થોડી મનડાની વાતો કરી લે હો છોરી દલડાની વાતો કરી લે હો થોડી મનડાની વાતો કરી લે હો મારી નજરોમાં વાતો ભરી છે છોરા નજરોથી વાતો કરી લે હો હે છોરી રે હો છોરા રે હો હે છોરી નો ચાળો કરી લે હો થોડી મનડાની વાતો કરી લે હો મારી નજરોમાં વાતો ભરી છે છોરા નજરોથી વાતો કરી લે હો પાણી ભરી લે હો થોડી મનડાની વાતો કરી લે હો મારી નજરોમાં વાતો ભરી છે હો છોરા નજરોથી વાતો કરી લે હો એ છોરી રે હો છોરા રે હો એ છોરી અંદર ચાલ અરે અરે પણ મને છોડો તો ખરા ઓહો ચાલ જાસૂસી કરવા આવ્યો છે કોણ છે આ અરે બાપુ હું તો તમારી ગાય છું ના ના હું તો તમારો કૂતરો છું ના ના હું તો તમારું ગલુડિયું છું અરે તમારું ઉંદરડિયું છું ઉંદરડિયું જે કોઈ તમારો છું અરે બાપુ પણ મહેરબાની કરીને મને મારતા નહીં હો ચાલો અરે આ તો રાજનો પોલીસ છે નક્કી આ ઠેકાણું ગોતતો હશે હા બાપા ઠેકાણું જરૂર ગોતતો તો પણ તમારા હારા માટે અમારા હારા માટે હા પેલા ઈ કયો કે બાવા વાળા બાપુ છે ક્યાં પછી જ વાત કરીશ હા કોણ છે તું બાપુ બાપુ હું હજુ અક્કલ વગરનો બાપુ બાપુ થોડી અક્કલ છે ને એનો ઉપયોગ કરીને બાપુ તમને ખબર કરવા આવ્યો છું ખબર શાની ખબર બાપુ તમે મૂળુ વાળાના ગાભા કાઢી નાખ્યા છે ને એટલે એને સરકારમાં તમારી રાવ ફરિયાદ કરી છે એવા પરદેશીઓની બીકથી બાવો બીતો નથી અરે બાપુ દીવાની વાત નથી આ તો ચેતતા નર સદાય સુખી અને એને ગ્રાન્ડ સાહેબને એ પણ કહ્યું છે કે આવતી કાલે રક્ષાબંધન છે એટલે રાધાબેન પાસે રાખડી બંધાવા આપ જરૂર આવજો આ રાખડી બંધાવા અરે એ તો હું ભૂલી જ ગયો હતો સારું થયું મૂળુ વાળાએ યાદ દેવડાવ્યું
પણ બાપુ જાઓ એનો વાંધો નથી, પણ ધ્યાન રાખજો ને આ ગ્રાન્ડ સાહેબ તમારા માટે ત્રાગડો રચીને જ બેઠા છે, હા, માટે સંભાળીને જાજો. અરે બેન, પાસે રાખડી બંધાવા જતા પ્રાણ પણ જાય તો એની મને પરવા નથી. એ ગ્રાન્ડ પણ જોતો રહેશે કે હિન્દુસ્તાની ભાઈ બહેન નો પ્રેમ કેવો અમર હોય છે. તુને અગર બાવા કો પકડવા દે તો હવલદાર સે સીધા સુબેદાર બના દેંગા. તો તો સાહેબ સમજો કે બાવો પકડાઈ ગયો, કારણ કે એના એક એક લખણ હું જાણું છું. અબ દેખતા હૈ બાવા કૈસે નહીં પકડા જાતા. ભાઈ, જે દિવસે રાખડી બાંધવાનો દિવસ હોય એ દી બાવો ના આવે તો માંજે કે રાધે કૃષ્ણ. કોને તુમ? આવા હૈ બાવા. બાવા પકડો ઇસકો. સાહેબ, બાવા એટલે સાધુ, આ ઈ બાવા નહીં હે, આ તો બીજા બાવા હે, બીજા લોટ માગવા વાળા બાવા. રાધે કૃષ્ણ, હમકો રોકા હમ ઇસે જલાકર ભસ્મ કર દેંગે. અરે રે, નહીં નહીં મહારાજ, નહીં નહીં, આ તો અંગ્રેજ સાહેબ છે, એને કાઈ ખબર ન પડે. સાહેબ, એના પગમાં પડી જાવ, પગમાં. હા હા હા, એના પગમાં પડી જાવ, નહીં તો તમને બાળીને ભસમ કરી નાખશે, ભસમ. ફૂ, યસ યસ, લેગ લેગ, હેન્ડ હેન્ડ, ઊંડા ઊંડા. હારો હમકતો જ નથી. ઊંડા પડી જાવ. કલ્યાણમ અસ્તુ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. રમજટ થઈ, અરે તોય નીકળી ગયો બાવા વાળો. શું કહ્યું? રાજનાથ મહાદેવના મંદિરમાંથી છત્રીની ચોરી? હા આપા, મને તો આમાં હરસુરનો જ હાથ લાગે છે. એવના ભગવાનના મંદિરમાં દાવ નાખવાનો કોઈ વસાર કરે જ નહીં. તો પછી હલકટ હરસુરને હું હાથ કાપી નાખીશ માત્ર. આપા, એ વેરી તો વિફેલ છે. એ હરસુરની હલકટાઈને તમે ન જાણતા. તો આજ એનો અંત આવી જશે માત્ર. આપા, તો પણ દગાબાજ દુશ્મનની સોડમાં હું તમને એકલા નહીં જવા દઉં. હું પણ ભેળો આવીશ. માત્ર, આજ મને ગયેલા મારા ગામ ગરાસ અને માલ મિલકત હજમ કરનાર હરસુરનું મોત સામે દેખાય છે. વાહ, આ છત્ર રાજનાથ મંદિરમાં નહીં, આ છત્ર તમારી હવેલીમાં શોભે. પણ બાપુ, એટલું યાદ રાખજો, જે દી બાવા વાળાને આ વાતની ખબર પડી એ દી. તેજ બબાલની રાહ હું પણ જોઈ રહ્યો છું કે ક્યારે બાવા વાળો મારી સામે આવે અને મારા હાથે હું એને મોત કે કાટ ઉતારી દઉં. હરસુર વાળા, મોત નું બીજું નામ બાવો છે. બાવો બાવો તું બાવા વાળો? ઘણા વર્ષે મળ્યા નહીં, ઘણો આનંદ થયો તને મળીને. તારા વખાણ તો બહુ સાંભળ્યા હતા, પણ આજ તારી હિંમત પણ જોઈ લીધી. નહીં તો વગર નિમંત્રણે હરસુરની હવેલી પર આવવા માટે
સિંહ નું કાળજું જોઈએ. અરે તે તો માન્યું હશે કે બાવ તારા ગઢમાં કદી પગ નહીં મેલી શકે, પણ આજ તારા કાળા કામ જોઈ ને મારે ના છૂટકે તારા આંગણે આવવું પડ્યું છે. હરસુર, ઝટ રાજનાથ મહાદેવના મંદિરમાંથી ચોરેલું છત્ર આપી દે, નહીં તો. અરે બાવા જેવો બાવો આવીને મારે આંગણે છત્રની ભીખ માંગે અને હું એને ના આપું? અરે તો મારો મનખો લાજે. અરે એને બિચારાને છત્ર જોઈએ છે, આપી દો, નહીં તો પછી એની સાથે બબાલ કરવાનો મોકો નહીં મળે. અરે સિંહ સામે શિયાળવાની ગરજ ના. હરામખોર હરસુર, તારા કૂતરાઓને કહી દે કે હથિયાર મેલીને જતા રહે, નહીં તો આ કોઈની હગલી નહીં થાય. આજ બાવો એનો હિસાબ કરવા આવ્યો છે કે દગાબાજી થી મારા બાપ ને મારી તે મારા ગામ ગરાસ કબજે કર્યા, મારી માને મારી નાખી ને તે મને રસ્તે રઝળતો કર્યો, મારા જમીન જાયદાદ ઉપર ખોટો હક જમાવી મારી રૈયત ને રંજાડી છે. હરસુર, તારા જે હાથોએ પાપ લીલા આચરી છે, આજ એ હાથ હું ભોળાનાથ ને ભેટ ધરવા માંગુ છું. કાપી નાખ્યો સાહેબ, મારો હાથ કાપી નાખ્યો સાહેબ. હા, આજે મારો હાથ કાપ્યો, કાલે તમારો હાથ કાપશે, અને પછી આખી સરકારનો હાથ કાપવાની બબાલ કરશે. તમ કેના કહેતા હો? હમ યે કહેના ચાહતા સાહેબ કે બાવા વાળા ને પકડને કે લિયે મેરે દિમાગ મે બહોત ઊંચી બબાલ હે. બહોત પેતરા હે, પેતરા પેતરા હે સાહેબ. પેંટરા, જલ્દી બોલો જલ્દી. અબ યે સાહેની સાહેબ, એ બાવા વાળાની ઘરવાળી અને સાખબાઈ એ હજી સુધી આણું વાળ્યા વિના પોતાના માવતાના ઘરે જ બેઠી છે. હા સાહેબ, એ સાખબાઈને જો કેદ કરી લેવામાં આવે ને સાહેબ, તો પછી બાવા વાળો પોતે જ સરકારને શરણે થઈ જાય અને પછી બધી જ બબાલ ખતમ. હા આપાલોમાં બાવો હવે જવાનીના ઉંમરે આવીને ઉભો છે. હા બજા, તારી વાત સાચી છે, એના વંશ વેલાનું શું? બોજા, મને એક વિચાર આવ્યો છે. બાવો જાણે નહીં, એમ આપણે આઈને તેડી આવીએ. કાઠિયાણી, કાઠી, તમે તમે અહીંયા અડધી રાતે? હા કાઠિયાણી, પસમો વિયોગ હવે જીરવાતો નથી, પણ ધર્મના નામે ધીંગાણા કરનારામ ઢીલા પડી જશો તો ધીંગાણાનું શું થશે? ધીંગાણું તો મારે જન્મભરનું છે, પણ આખરે છું તો હું પુરુષને, કોઈ વાર તો પરણેતરની યાદ આવે ને. યાદ? અરે હું તો પડે પણ આપણા પાવન પ્રેમની પળોને યાદ કરું છું. કાઠિયાણી, ¶¶
રે માને ઓ પતલડી પેલા રે મિલાપ માં જોરદાર ઝપટું જેવું મારું જીવતર ને એ જીવતર નો દીવો ન જાણે રખડતા રઝળતા કેદી ઓલવાઈ જશે એની જાણ મને પણ નથી એ જ્યોત નો દીવડો ઓલવાય એ પહેલા હું આપણા વંશ વેલાની જ્યોતને પ્રગટાવવા માંગુ છું બસ એકવાર આ સંદેશો મળતા જ મારા ભેરુ માત્ર હારે હાલી નીકળજો મોડું કરો તો તમને મારા સમય છે બાપુ બાપુ શું વાત છે દીકરા વાત કરવાનું વખત નથી એમનું તેડું આવ્યું છે હું જાઉં છું પણ આમ અણધાર્યું હા બાપુ આ તો ધણીની આજ્ઞા એટલે ઈશ્વરની આજ્ઞા બાપુ મને આશીર્વાદ આપો જો ચૂડી ચાર લહારે મારા ભરતારનો ભાવ નિભાવું પણ દીકરા મારે કાળજે તો તને મોટો કર્યાવર દઈ મોકલવાની આશા હતી બાપુ કર્યાવરમાં તમારા આશીર્વાદ જ બસ છે મારું જર્જવેરા તો મારું ધણી છે ભલે દીકરા માતાજી
शाख भाई किधर है? हम उसको कैद करना मांगता है। पर साथ साथ भाई ने कैद करवाने का कारण तो हसे नहीं, वो हम बाद में बताएगा। पहले बताओ शाख भाई किधर है? पर साथ दीकरी तो पलण्या पछी एने सासरी एज होय ने। हां साथ भाई ने मरू होय तो जाओ बावा वाला ने दरबार में। बावा का दरबार? दरबार? પર પુરુષ હારે રાત નું અંધારું ઓળીને હાલી નીકળશો એની મને કલ્પના પણ નથી આવતી, એટલે આજ હું પરાયો થઈ ગયો છું। આપા ભાઈબંધીના બંધને બંધાયા પછી તારું સારું અને નરસું જોવાનો અમારો ધર્મ છે, પરંતુ બહાર વટામાં બાયડીની જાતને હારે રાખવામાં બહાર વટાનો ધર્મ લાજે છે। તું નથી જાણતો બાવા કે ધર્મના ધીંગાણાના નામે તે તારા જીવતરને રોળી નાખ્યું છે। એ જીવતરનો થોડો હક આઈનો પણ છે। આઈ અમારા માથા બરાબર આઈ જ રહેશે, નહીં તો પછી અમે બધા હત્યાર હેઠા મૂકી દઈશું। નહીં આપા નહીં, મરદાયથી માંડેલા મોતના સંગ્રામમાં કૂદી પડ્યા પછી મારા કારણે તમારા હત્યા હેઠા મૂકવા પડે, એ કરતા તો હું મોતને વાલું કરીશ। નહીં કાછણી નહીં। આપા આપા પોલીસનો ધાડો આવી પહોંચ્યો છે, ભાગો। મને બચાવવા જતા તને નહીં દરબાર, નહીં, આ તો મારો સદભાગ્ય કે હું આજ તમારા ખોળામાં માથું મૂકીને જમરાજની ઘરે જઈ રહી છું, ચૂડીની ચાંદલારી ચિતાએ ચડી રહી છું। તણી સુરેશ દાદા તમારા રખવાડા કરે। નહીં કાઠિયાણી નહીં, જીવતરની છેડા છેડી આટલી ઢીલી નથી બાંધી કે છટ છૂટી જાય। કાઠિયાણી જમણારે ચિત ન હોય દરબાર, એક વાર બસ એક વાર, ક્યોંકે ઓ ચિંતી આવીને મેં કરેલી ભૂલને તમે મને માફી આપે દરબાર, માફી આપે। માફી? માફી? માફ સો વાર માફ કાઠિયાણી, સો વાર માફ। શું થઈ ગયું કઠણ?
ને સાથ માં વચનો ના બાણ રે વિંદે लड़े पहला रे मेरा अपमान हसिया क्या है या मावते वल्ला वजा हमारी बंदूक तो बहुत जूनी थई गई हो તેમ સર ફૂટતી જ નથી તારી ફૂટે છે એ આજા આ મારી બંદૂક તો છે ને ધડાકા ભડાકા કરે હવલદાર હમ પૂછતા હે બાવા ભાગ કર જા સકતા હૈ કિધર જા સકતા હૈ ડુ યુ નો ઓર નો અરે સાહેબ બાવા તો ગમે ને ભાગી જાય ગમે ને હો કે અરે સાહેબ ભાગવા વાળા ભાગી ગયા આ ખોટી પીંજણ મૂકો ને ઇલ્યુઝન ઇટ મીન્સ ભાઈ મીન એટલે મીન સાબ અમારો માનો તો હવે આ બાવાની વાતના ચોપડાને સળગાવી દ્યો ને ઈ કેસ જ બંધ કરી દ્યો ને તમ લોગ હમકો કે ઉલ્લુ સમજતા હૈ હમ બાવા કો પકડ કે દિખાયેગા બહુ સાળો બાવા મળેગા તો પકડેગા ને ક્યાંક સાહેબ બાવા ને તુમકો પકડ લિયા ને તો પિશાબ હો જાયેગા બે સાબ યે કૌન સા સાબ હૈ સાહેબ યે તુમ નહીં સમજેગા સાબ તમ બેઠા બેઠા બાવાને પકડવાને પેતરા ઘડાઓ હમ જાતા હે હમ ભી જાતા હે યાદ રખના અગર બાબા કો પતા નહીં ચલા તો હમ ફિર સે તુમકો નોકરી સે નિકાલ દેગા કઠણી મને બચાવવા જતા તમે નહીં દરબાર નહીં આ તો મારો સદભાગ્ય કે હું આજ તમારા ખોળામાં માથું મૂકીને યમરાજને ઘરે જઈ રહી છું ચૂડીને ચાંદલારે ચિતાએ ચડી રહી છું તાડી સુરેશ દાદા તમારા રખોડા કરે રખોડા કરે નહીં બાવા વાળા તેજ તારી સ્ત્રીની હત્યા કરી છે તારા જ કારણે તારી પત્નીનું મોત થયું છે સાખબાઈના મોતનું કારણ તું જ છો તું હત્યારો છે તું પાપી છે હા હા હું હત્યારો છું હું પાપી છું નહીં દરબાર નહીં તમે હત્યારા નથી મારા મોતના જવાબદાર આપ નથી મોત તો નિશ્ચિત હોય છે પોતાના પતિ માટે પ્રાણ આપવા એ તો નારી માટે સદભાગ્યની વાત છે અને એ સદભાગ્ય મને મારા પતિના ખોળામાં પ્રાણ છોડી મળ્યું તમે નિર્દોષ છો દરબાર નિર્દોષ છો હું નિર્દોષ છું નહીં તું નિર્દોષ નથી તું પાપી છે પાપી તે સ્ત્રી હત્યાનું પાપ કર્યું છે તું હત્યારો છે તું પાપી છે તું હત્યારો છે તું પાપી છે આ તો બાવા વાળા ને બદલે પારસ પદમણી દેખાણી પદમણી વાહ પારસ પદમણી અને લુગડા ધોવે તારું કામ નહી તારું કામ નહી તારા મોઢા માં હજી દૂધ લ્યા દાંત છે દૂધ લ્યા મને જોવા દે ને પણ રહેવા દે કે તારું કામ મને જોવા દે ને આવતી રે અરે હવે મને જોવા દે ને પણ લે જોઈ લે અલ્યા આ કે આરસ તો કટકો નો આ તો ગોબરભાઈ ની ભેંસ છે તને તો ભેંસ જ દેખાય જા હવે તું જા મારે નાવા જાવું છે એ નાવા જાવું છે જા જા મારે પણ નાવા જવું છે હવે ખોટી નો થામા આ જેદી નો જન્મ તેદી નો આજ સુધી કોઈ નાયો છો ના ના મારા વાળી ને ભાળી તને અત્યારે નાવાનું હું છું હવે એ તારા વાળી નો એ તો મારા વાળી છે મારા વાળી છે મારા વાળી છે આ તારો બાપ ક્યાં વરોઠી કરી આવ્યો તો મારા વાળી છે હવે તારે ખાતરી કરવી હે ને તો હાલ પૂછી જોઈએ હાલ 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 હાલ
સરસ મડમણી એ એની વાળી આ તારા ઘાગરા ના હમ તું કોના વાળી છો એ દિવાળી એ દિવાળી આ તારી ચુંદડી ના હમ બોલ તું કોના વાળી છે તું કોના વાળી છે હું કોના વાળી છું કે તમારે જાણવું છે તો જે કોઈ પહેલા અમારા લુગડા ધોઈ નાખશે બંદૂક ઉપર જોઈ નાખો મારો બાપ તો પેલા રાજ ના ધોબી હતા એ ધોબી તું ધોબી અલ્યા તમે આપણા ગામ માં ધોબી નો ધંધો ક્યાંથી શરૂ કર્યો આ તમારી દીકરી ને જોઈ ને ત્યાંથી જે કોઈ બારવટીઓ બનીને બારવટું ખેલે ને એની હારે બારવટું અરે દોશી તું કેને તો હું દિયર વટું કરવા તૈયાર છું આ હવે જા જા એની તો ભાવ વાળા ને જોઈને પોદળો મુકતો હતો આ તું હું બરવટીઓ ખેલવાનો છે અરે રેવા દે આજથી આજથી માં હું બાવા વાળા ભેગો ન ભળી જાઉં તો મારું નામ અજો નહીં અરે પેલા ભાવ વાળા નો પત્તો તો લગાવ કે ક્યાં છે બાવા વાળો બરવટીઓ થાવ જય સૂર્ય આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે જય સૂરજદેવ ભાઈ માત્રા આપણે કરવા ગયા સારું ને થઈ ગયું ભૂંડું હા ભોજા હવે તો ધમશાણનાથ ના વચન પ્રમાણે બાવા ના આખા ને માત્ર 2 વર્ષ બાકી રહી ગયા છે જય ગોપનાથ મહાદેવ અરે આપણી બંદૂક તો આવી પડી છે ક્યાં ગયા હશે હે ભોળાનાથ ગોપનાથ દાદા તમે તો દયાના સાગર છો આજ જે હાથ જોડી તમારી સામે ઉભો છે એવા અભાગ્યા માણસને બચાવવા જતા મારી ઘરવાળીએ પોતાના પ્રાણ છોડ્યા ને મારા માથે સ્ત્રી હત્યાના પાપનું કલંક લાગ્યું છે મારા જીવતા જીવત મારી ઘરવાળી મરાણી એ હું જોતો રહે ભગવાન એ પાપનું પ્રાયશ્ચિત માત્ર એટલું જ હોય કે આ બાવાનું માથું તમારે ચરણે મૂકી ને સ્વર્ગે સીધા હું ભોળાનાથ મારી કમળ પૂજાનો સ્વીકાર કરજો જય ગોપનાથ મહાદેવ બાવા જોયો તો શિવજીનો ચમત્કાર અરે બેટા તું તો સાક્ષાત શિવજીનો અવતાર છે પછી શિવજી તારી કમળ પૂજા કેવી રીતે સ્વીકાર કરે પણ નાગરૂભા હા બેટા હજી તો તારે જીવતરના ઘણા રંગ જોવાના બાકી છે બેટા જીવતરના ઝાઝેરા રંગ જોઈ લીધા નાગરૂભા નહીં બેટા નહીં કમળ પૂજા કરવાથી ન તો તને તારી કાઠિયાણી પાછી મળશે કે ન તો ગામ ગરાસ હવે કાઠિયાણી વિના ગામ ગરાસ મળે તોય શું ને ન મળે તોય શું અરે બાવા મરદ થા મરદ જીવતરમાં મરદ હારે હથેવાળો કરનાર્યું હજી મરી નથી ગઈ એટલે તારા વંશવેલાને વધારવા માટે હું તને પરણાવીશ નાગરૂભા હા આપા માની જાઓ હજી તો દુશ્મનોના દળને ધમરોળવા બાકી છે અરે હજી તો ગોરી સરકારને ગોળીયા દેવી બાકી છે આપા હજી તો જીવતરની ચોપાટ માથે સુખની સોગઠાબાજી રમવાની બાકી છે પણ આ મારી રજાપાટની જિંદગીમાં જીવનસાથી બનવા કોની દીકરી તૈયાર થશે
હા બાવા, તારી મરદાઈ જોઈને જોરુભાઈ મને માંગું લઈને મોકલ્યો છે. તો આવતી આઠમના તોરણે નક્કી સમજજો નાગરો ભા, અમે જાન જોડીને આવી પોકશું. એ દિવાળી, એ દિવાળી, આ તને ઢોલ શરણાઈ ના અવાજ સંભળાય છે? ઢોલ શરણાઈ? હા સંભળાય છે ને. એ આપણા ઢોલ કેદી વાગશે? અલે પેલા બારવટે તો ચડી જો, પછી હું એ સોનબાઈ ની જેમ તને પરણીશ. એટલે સોનબાઈ ના લગ્ન બાવા વાળા હારે થાય છે? તો આ મોકો ઝડપી લેવો જોઈએ. ગ્રાન્ડ સાહેબ ને જઈને હમણાં જ ખબર કરું છું, હમણાં જ ખબર કરું છું. હું સાચું કહું છું સાહેબ, બાવો આજ લગ્ન કરવા આવવાનો છે, અને આનાથી સારો મોકો એકેય ને મળે. હા વેરી ગુડ, તમ ચૂપચાપ આ નજર રખો, હમ પોલીસ લેકે આતા હૈ. કુતલના પેટનો બાવા ને પકડાવવા માંગે છે, અને સુબેદાર થાવું છે. સુબેદાર નો દીકરો નો થયો છો સુબેદાર? તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તેંદ્રિયુગમ સ્મરામિ લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજયઃ એષામિન્દિવરશ્યામો હૃદયસ્થો જનાર્દનઃ યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયોર્ભૂતિર્ સાહેબ, યે વજા બાવા કા આદમી હે, બાવા કા. ક્યા બાવા કા આદમી? સાહેબ, તુમ ઉસકો પકડ કે ધોકા વાળી કરેગા ને તો સાચે સાચું બોલેગા. હા અચ્છા, તો વૈસા ને હમ કૌલ સમજા હોય, હમ પહેલે વૈસા કો ઠિકાને લગાએગા. કાઠિયાણી, તમે તો કલ્પના પણ નહીં કરી હોય કે આપણા પરણેની પહેલી રાત આવા ડુંગર ગાળાની ગુફામાં હશે. અરે તમારો સથવારો હોય ત્યાં સુધી આવનાર દરેક દુઃખ મારી મન અમૃતના ઘૂંટડા સમાન છે. તો આમ કેટલા દી અથડાયા કરશો? આજની રાત રળિયામણી કરીને કાલ સવારે હું મારી પિયર પાછી જઈશ. પાછા જશો? હા, અને જ્યાં સુધી તમારું બારવટું પાર નહીં પડે ત્યાં સુધી મારા ગઢની મેળીએ હું તમારા નામની માળા ફેરવતી રહીશ. દરબાર કાઠિયાણી. માફ કરો સાહેબ, મારા ઢીંગા ભાંગી ગયા. હમ તુમકો 10 મહિને તક બંધ કરકે રખેગા. લ્યો બાપુ, આ તમારી દીકરી, કઈ સંદેશો હોય તો નાંદી વેલના ડુંગરે પોગાડજો. ભલે, લ્યો ત્યારે. રામ રામ. રામ રામ. ઓમ નમઃ શિવાય. આશરે થી આવી ગઈ બેટા? હા. સુખી રહે દીકરા. પૂજારી પાપા, મને એટલું બતાવશો કે એમનું બહારવટું ક્યારે પાર પડશે? બહારવટું તો પાર પડશે બેટા, પણ તમે તો જલતી જ્યોત માથે હાથ રાખ્યો છે. જે બાવાવાળા હારે તમે હાથેવાળો કર્યો છે એ બાવાવાળાનું આયુષ્ય માત્ર 28 વર્ષનું છે, અને હવે માંડ 2 જ વર્ષ બાકી રહ્યા છે. નહીં નહીં, મારા પતિવ્રતાના ધર્મના જોરે હું મારા ધણીનું જીવતર લાંબુ કરીશ. સાહેબ, સાહેબ, મેં સગા કાને બાવાને ઈ કેતા સાંભળ્યું છે કે ઈ નંદી વેલીના ડુંગરે પડાવ નાખીને પડ્યો છે. તો આ બાવા હમસે બચ કે નહીં જા સકતા હૈ, હમ સારા ડુંગર કો આગ લગા દેગા. ફાયર ફાયર. હે ભોળાનાથ, હે માં,
મારા ધણીના આયખાનો રખવાળા કરજો. જ્યાં સુધી તમે જવાબ નહીં દો, હું જીવનભર જાગરણ કરીને તમારા વ્રત કરતી રહીશ.
अंग्रेज सरकार ना पालतू कुत्रा हिंदुस्तान नु खाईने हिंदुस्तानी साथे दगो करे छे। पकड़ी लो एने। મુલ્કની રોટીના ટુકડા પર પલતા પરદેશી કુતરા, અત્યાર સુધી તો તે આ દેશની ધરતીની મહેમાન ગતિ જોઈ હશે, હવે આ ધરતીના શૂરવીરોની દુશ્મની પણ જોઈ લે। જે ધરતીનું ધાવણ ધાવો છો ઈ જ ધરતી પર તમે પાપની પાળ બાંધી રહ્યા છો। હું ધારું તો તારા જેવા કેટલાય ગોરાઓને કણિયા છઠ્ઠા ભાગમાં ભાવ ભેગો કરી દઉં, પણ નહીં, તારા જેવા નરકના કીડાને મારી હું આ પવિત્ર ધરતીને તારા પાપી લોહીથી રંગવા નથી માંગતો। ઉઠ, આ સુધી તો તે મહેલોની મહેમાન ગતિ માણી હશે, હવે જોઈ લે કે ડુંગરા ગાળાના ડાયરે તને કેવી મોજ પડે છે। આપા, આ ગોરા કૂતરાને તો ન્યાસ ઢાળી જવો તો ને, ભાણા તો રાય રાય જેવા ટુકડા કરી નાખવા જોઈએ, એને તો ચાળવે ટાંગીને હેઠે તાપણી કરવી જોઈએ। હું તો કહું છું કે આનું માથું વાઢીને ઓરી સરકારને થાળે લટકાવી દેવું જોઈએ। નહીં ભેરવો, આપણો ધર્મ તો મહેમાનો માટે માથા મૂકવાનો છે, ઉતારવાનો નહીં। ભલે આ ગોરો ગધેડો આપણો દુશ્મન કહેવાય, તો ઈ આપણો મહેમાન કહેવાય, એને મારીએ તો આપણી મહેમાન ગતિને માનવતા બેવું લાજે। ઉઠો, ગ્રાન્ડ સાહેબ, આજથી તમે મારા બંદી છો। ભાવા ભાવા ભાવા, કોને ગુજરાત પે ઐસા ભાવા જિસ ને ગ્રાન્ડ કો કિડનેપ કર લિયા। યો મેજેસ્ટી, વો કાઠી દરબાર હૈ, કાઠી દરબાર। ઉનકા કન્ડિશન હૈ કે ઉનકો પૂરા ગામ ઘરસ વાપસ મિલના માંગતા। આપ ક્યા કિયા જાય? ઉસકા એક હી રાસ્તા હૈ મિસ્ટર કર્નલ, યુ ગો ટુ હિન્દુસ્તાન એન્ડ ડુ ધ સોલ્યુશન। ઓકે યો મેજેસ્ટી, આઈ વિલ ઓબે યોર ઓર્ડર્સ। एक टोपी ने तलवार नर भी जाने नमेज नहीं, ए ते दी साल ने महीना चार, अरे जोन राख्यो बंदी खाने बावला। अरे टोडले बैठो रे मोर क्या बोले, केम साहेब कहीं चिंता मत हो। यू इडियट, बाबा ने ग्रांड साहब को पकड़ लिया, अब वो साहब के साथ कैसा बिहेव करेगा हमको मालूम नहीं। आई डोंट नो साहेब, એટલી અહીએ ધારણા રાખજો કે બાવો સાહેબ ને મારશે નહીં, કારણ કે સાહેબ તો આ ધરતીના મહેમાન કહેવાય, અને મહેમાન ની આરે મહેમાન ગતિ કેમ કરવી એ આ ધરતી ની રીત છે સાહેબ। યુ શટ અપ, હમ કુછ સુનને કો નહીં માંગતા। એ મારા વાલા, જટ હાલ, નહીં તો મારી માં આવી જશે તો આપણા ફેરા અધૂરા રહી જશે। દિવાળી આ તો આપણે ભેરા ફરીએ છે કે પછી સિંચોડા હાકે છે, એ તો મને ગાડીના દાંડાની જેમ ફેરવી નાખ્યો છે। અલે હજી તો તારું પૂછડું આ મળવું પડશે, પણ મારે પૂછડું નથી,
મારે તો ચોટલી છે, ચોટલી આ તારી ચોટલી પકડી તને ચાર ચક્કર ફેરવીશ, પછી તું સીધો ખાટલા પર પડી. એ આ લે દીકરી, તારી હાટુ ખાટલે લાવીશું, તારા પોખણા કરવા તારા બાપ ને હારે લાવીશું. આ લે, તમે બે પડી ગયા. ના ના, અમે બે ગરગી ગયા, ગરગી. આ તને જેલ માંથી છોડાવવા હાટુ મારે આ દિવાળી ની મારે ગરગવું પડ્યું. આ તો બહુ સારું સતરાજી, આ તમે છૂટા અને અમે છૂટા. એ હાલ દિવાળી આપણે ઘેર જઈએ. લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. અમારી પાસે અહીંયા ખાટલો છે, નહીં તો આપણને મળે ઘરવાળી. હવે આપણે હોવાનું હું તને હું આવું મળે. હવે આપણને ખાટલાની શી જરૂર પડે? હવે ગમે ત્યાં હેઠા પડ્યા રહેશું. આ બારવટિયા ક્યાં હૂતા હશે? ઓ પાણાને આ પથારી. વાહ, પાણાની પથારી પર સોઈને પણ બાવો હજી સુધી ગોરી સરકારને હલબલાવી રહ્યો છે. ગોરા ગ્રાન્ટને કેદ કરીને એ બબાલમાં એ બાજી જીતી ગયો લાગે છે. અરે બાપુ, બાજી તો આજે આપણે જીતી જવાની છે. ઓલા કરસન પટેલના કાનાની જાન જઈ રહી છે ને. અરે આંકડે મધ અને એ પણ માખીઓ વિનાનું? અરે એને તો વેડી જ લેવાનું હોય ને માંગળ. આવી બબાલ ઘડીએ ઘડીએ કરવા ન મળે હો. સાચી વાત છે બાપુ. ખબરદાર, આજે જો મરદ થવાની કોશિશ કરી તો મરદું પડીશું મત. હા, મરદા કોના પડશે એ તો મેદાને આવો ત્યારે ખબર પડશે. તો થઈ જા માઠી. જીવતા જીવત એની બેનું દીકરીના દાગીના લૂંટાય તો બાવાએ મરવા જેવું થાય. આપા દેવિયાને જીવતો મૂક્યો એટલે આજે ઈ પાછો જાન લૂંટવા આવ્યો છે. હરામખોર, આજે નહીં છોડું. નહીં ભીરુબન, કૂતરાને મારીને પાપની પાળો ન બંધાય. જા માંગટ, મારી બેનના પગે લાગ તો જ જીવતો જઈશ. મારી બેન, મારી દીકરી, હું તારી ગાય છું, મને માફ કરી દે. હું તારી ગાય છું. ચા, તને માફ કર્યો. ખમ્મા મારા વીરા, તે આજ પશ્ચિમી વેળાએ સહાય કરી. હવે તો બેનના હાથના રોટલા ખાધા સિવાય ન જવાય. અને જો જાય તો તને રાજનાથ દાદા રસમ છે. અરે બાવા વાળા, તું તો નરકેસરી નિરાળો છે. જન કમર
કટારી શોભતી જ રે જન કમાર કટારી શોભતી અને ભેટે જ લે તલવાર હે પછી કોઈની હાડવાર એ જને કદીએ ન રાખી બાવળે તમે
डू यू अंडरस्टैंड? तुम लोग क्या समझता है? राधा को सरकार पकड़ लेने से बाबा क्या ग्रांड साहब को छोड़ देगा? अरे साहेब, आपको नहीं मालूम? अरे आ धींगी धरती मां भाई बहन ना हेत नी बात तमे नथी जानता? अरे बहन ना हेत माटे तो भाई पोता नु माथू पण कपावी नाखे, अने राधा ने बाबा वालो बहन माने छे, अभी समझे? सर कटाएगा? हां ठीक है, फिर तो हम आज ही राजा को जाकर अरेस्ट करता है। भूख लगी छे ने, ले खाई ले। हां हां ए राधा खाई ले, खाई ले। શું છે સાહેબ? અંગ્રેજ સરકારે તને કેદ કરવાનો હુકમ કર્યો છે। શું? હા, પણ કે કારણ? કારણ? કારણ તને પોલીસ થાને ગયા પછી ખબર પડશે। ચાલ। અરે 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 ચાલ, છોડી દે મને। શું કહ્યું? રાધાને ગોરી સરકારે કેદ કરી છે? હા, કર્નલ સાહેબે કહ્યું છે કે અગર સવાર સુધીમાં સોદો મંજૂર હોય તો ગ્રાન્ડ સાહેબને લઈ રાજનાથ મહાદેવના મંદિરે આવી જશો। આબા બાબા, राधा ना बदला में अपना ग्रांट ने छोड़ी देशू तो? मात्रा, ग्रांट साहब ने तो छोड़ी देशू, पण भेड़ू मारू काम ग्रास जमीन जागीर नी माफी हूं लखावी लेश। थानेदार साहब, कर्नल साहब ने कहजो के राधा ने काई पण थयूं तो तमारू थाने थाणू सड़गी उठशे। मारा 84 गाम અને લુંગિયાનું રાજ મને ગોરી સરકાર જો પાછું આપશે તો આ સોદો મને મંજૂર છે। 84 ગામ ઓર લુંગિયા સ્ટેટ અગર હમકો વાપસ મિલતા હૈ તો હમકો યે સોદા મંજૂર હૈ, એસા ઉસકા કહેના હૈ। 84 ગામ કા ધણી તો હરસુર વાલા હી હૈ, ઓર ગ્રાન્ડ સાહેબ કો છુડવાને કે લિયે હમકો ઇસ દસ્તાવેજ પર હરસુર વાલા કા સાઇન કરવાના હી પડેગા। આઈ મસ્ટ। નહીં સાહેબ નહીં, આ બબાલ આપણે મંજૂર નથી। અરે તમારી ગોરી સરકારના ગ્રાન્ટે છોડાવવા માટે હું મારા 84 ગામ આપી દઉં તો પછી હું શું કરું? તાંબડી લઈને શું રસ્તામાં ભીખ માંગું? નહીં સાહેબ નહીં, આ બબાલ આપણે નહીં ચાલે, આ કહી દીધું। ઓ આઈ સી, બાય ધ વે દરબાર હરસુરવાલા, હમકો માલુમ હૈ યે સબ ગામ ગ્રાસ તમને ફોકટ મે પચા લિયા હૈ। એ માઇન્ડ વેલ, હમકો માલુમ હૈ હમ છોડેગા નહીં તુમકો। ગ્રાન્ટ સાહેબ કો છુડાને કે લિયે બ્રિટિશ ગવર્નમેન્ટ પૂરા કોશિશ કરેગા, पीछे नहीं हटेगा। वी विल टेक ऑल इमीडिएट एक्शंस। इतने इतने तुम्हें केवल शुमार कर चुका है? ये तुम देखना चाहते हो? पुलिस, दरबार को अरेस्ट कराओ, अरेस्ट हिम। अरे अरे पर मारो कोई वाकगनो साहब। वाकगनो? वाकगनो तो कोर्ट में मालूम पड़ेगा, कल कोर्ट में जजमेंट मिलेगा, उसमें तुमको फांसी का सजा मिलेगा। फांसी, अंडरस्टैंड? फांसी नहीं सजा। अरे पर मैं वो करूं शू, ये तो मैंने समझाओ। समझी गयो साहेब, बद्दू बराबर समझी गयो। लाओ साहेब, लाओ ये दस्तावेज, सही करी आप बुलाओ। हाँ, देर यू आर। हर्षर वाला, इसका ऊपर साइन कराओ, साइन। देर यू आर, थैंक यू वेरी मच, थैंक यू। ફટરે ગોરા, આખરે તે ગોરી ચામડીની બબાલ દેખાડી ખરી, મારા ગામ ગ્રાસ ગયા। બાવાવાળા, આ બબાલ તને બહુ જ ભારે પડશે, બહુ જ ભારે પડશે। કર્નલ સાહેબ, આખરે તમે તમારો વાયદો નિભાવ્યો ખરો? યસ બાવાવાળા, હમ તુમ્હારા કન્ડિશન કા મુતાબિક તુમ્હારા બહેન રાધા કો મુક્તિ કરને કે વાસ્તે લાયા હૈ, ઓર पूरी तुम्हारी काम ग्रास और लुंडिया स्टेट के डॉक्यूमेंट्स और पेपर्स भी साथ में लाया है। जस्ट टेक इट। ग्रांड साहब, पधारो। राधा, यू प्लीज गो। ओ थैंक यू बाबा वाला, थैंक यू, थैंक यू वेरी मच। लिधा गाम ग्रास ने अनतल हुदी मेलवो तालो, ए जन धन धन आ धरती नो वीरलो, ए वो तू वीर रे बाबा वालो। हे
દીકરી માં દીકરી બેટા બેટા તારા તો ભાગ્ય ઉગડી ગયા અને ભક્તિ ફળી બાવા વાળાનું બારવટું પાર પડ્યું હે ભોળાનાથ તમે તો ભોળાના ભગવાન થઈ મારો બહુ સુધારી દીધો બાપુ બાપુ છઠ મારા આણાની તૈયારી કરો હા બેટા હા મિસ્ટર કર્નલ ક્યા ખબર હૈ હિન્દુસ્તાન કી યો મેજેસ્ટી बाबा को गाम ग्रास वापस देने से उसने हमारा कैप्टन ग्रांट साहब को छोड़ दिया है वेरी गुड मिस्टर कार्डन अब तुमको प्रमोशन दिया जाएगा वेल डन मोड़ो वाला गोरी सरकार ने साथ देवानी बबाल मा मारू काम ग्रास कयो हरसुर वाला हद तो ये बात नहीं थी कि गोरी सरकार बाबा ना पगमा माथू मुखी ने झुकी गई ये गोरी सरकार झुकी छे आ हरसुर वालो नहीं मोड़ो वाला बावा वाला ने हूँ एवी बबाल में फसावीश कि अखी जिंदगी पड़ी पड़ी ने बबाल में फस मत है जैसे बाहर वालों तो पार पड़ से बेटा पर तमे तो जल्दी ज्योत माथे हाथ राखे उसे જે બાબા વાળા હારે તમે હદવાળો કર્યો છે એ બાબા વાળાનું આયુષ્ય માત્ર 28 વર્ષનું જ છે અને હવે માંડ 2 વર્ષ જ બાકી રહ્યા છે શું થયું કાઠિયાણી મેં એક ભયંકર સપનું જોયું છે કાઠિયાણી સપનાથી ડરી જાઓ એવા તમે નથી હજી તો આપણે આ ઓરડે કુંવરના પારણા બંધાવીને હરખેથી હાલરડા ગાવાના છે હા દરબાર બાપુ બાપુ શું આ છે વાલા બાપુ હું લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો મારી જુવાન દીકરીને દેવસંગમાં ઉપાડી ગયા છે બાપુ દેવસંગ હજુ પડ્યો નથી કે મારી દીકરી ક્યાંથી હોય કોણ બાવો આ હું મારા ગામની બેનું દીકરી ઉપર કુડી નજર કરનારનો હું કાળ છું દેવસંગ કાળ થી બીતો નથી પાપીઓના હાથમાં તલવાર સાચવવાની તાકાત નથી હોતી કાયર બાવા છોડી દે એને ઈ મારા કોઈનો દીકરો છે સંબંધના તાતણા માણસની માણસાઈથી ગણાય છે જેસોર આ દેવસંગ જીતો નહીં રહે બાવા તે શું કર્યો તે મારી ભાઈબંધીનો બદલો આ દીધો કે મારી જ નજરની સામે મારા કોઈના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો અગર કાળા કામનો કરનાર તું હો તો તને પણ મારતા હું વિચાર ન કરું જેસોર ઠીક છે ત્યારે હું જોઈ લઉં છું કે તું કેટલા દી જીવે છે અલખ નિરંજન મહારાજ જતા પહેલા દયા કરીને મારા ધણીના જીવતાને બચાવી લ્યો મહારાજ બેટી તારા ધણીનું જીવ તારા જ પૂરું થાય છે હું સિદ્ધ 84ના બેસણેથી આવું છું આજની રાત તારા ધણીના જીવતરની આખરી રાત હશે હું મારા કુળ દેવતાના સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી બાવા વાળાને મોતને ઘાટ નહીં ઉતારું ત્યાં સુધી ધાન્ય નહીં ખાઉં તો સારા કામમાં સુકંસુ જોવાના જેઠસુર હવે વાટ કોની જોવાની અરે હવે તો આપણે બધા મળીને એવી બબાલ કરીશું કે ઇતિહાસમાં પણ લોકો આપણી બબાલ સાંભળીને કાંપી ઉઠશે મિલાવ હાથ Thank you.
પાપા આઈ હોશમાં તો નથી પણ બહુ પીડાઈ રહ્યા છે તમે જો પ્રભુનું નામ લેશો તો એમને છુટકારો થશે આપા આઈ હોશમાં તો નથી પણ બહુ જ પીડાઈ રહ્યા છે તમે જો પ્રભુનું નામ લેશો તો જ એનો છુટકારો થશે નહીં કાઠિયાણી મને બચાવવા છતાં તને નહીં દરબાર નહીં આ તો મારા સદભાગ્ય કે હું આજ તમારા ખોળામાં માથું મૂકી યમરાજને ઘરે જઈ રહી છું ચૂડીની ચાંદલા હારે ચિતાએ ચડી રહી છું દરબાર સૂરજ મહારાજ તમારા રખવાડા કરે કાઠિયાણી જય સૂરજદેવ જય સૂરજદેવ પણ એક વાતનું ધ્યાન રાખજે બાવા જે દી તારા હાથે આ સતનો દીવો ન પ્રગટે એ દી તું એટલું સમજી લેજે કે તારે અને મોતને હાથ વેતનું છેટું છે હવે તો હરિનું નામ ઈ જ મોક્ષ ગતિને પમાડનાર છે જે હાથમાં તલવાર શોભતી એને આજે એકતારો કેમ ઉઠાવ્યો માત્ર તમને બધાને જેમ મેં તેડા કરીને તેડાવ્યા છે એમ મને પણ કોઈનું તેડું આવ્યું છે કોનું જાગો રે જાગો જીવડા આવ્યા હરિવર ના તેડા પૂરો થયો મન ખાનો મુકામ હે આત્મરા મોટા ધણીને ધા જાગો રે જાગો જીવડા આવ્યા હરિવરના તેડા પૂરો થયો મન ખાનો મુકામ હે આત્મ રામ રે હાલો હાલો રે મોટા ધણીને ધા હાલો રે હાલો રે મોટા વરસો વરસો ગણતા ગયો જન્મ મારો હવે જરીએ ન મોડું કરશો વરસો ગણતા ગયો જન્મ મારો હવે જરીએ ન મોડું કરશો તનડા થી નાતા તોડો હરિવર ને હાથ જોડો છોડો સંસાર ન મોહ તમામ હે આત્મ રામ
सवारी जावानू पग पाया पाप पुण्य ना पोटला हारे भरी लो भवना उचारा नरसा हो एक सारा इन घर बारे सौवे करखा नरसा हो एक सारा वाग्या रे काल नगारा भूली जा तू तारा मारा छेला करी लो राम राम हे आत्म राम रे हालो हालो रे मोटा धनी ने धाम જેઠસૂર નહીં જેઠસૂર તું અને આ દુશ્મનો ની હારે અરે જે થાળીમાં ખાધું એમાં જ થૂંકો ઉભો થયો છે ખુટલ મર્દો કદી મોત થી ડરતા નથી અને હું તો મોત ને મુઠ્ઠી માં લઈને ફરું છું હરસૂર મૂળુ કેટસૂર આજ તમારે બાવા નું પાણી જોવું છે ને અરે જા જા બાવા વાળા તે દિવસે તો ગોરી સરકાર ની મદદ થી કળ થી તે મારા ગામ ગરા છૂટવી લીધા પણ મર્દાનગી ના પાણી તો આજ મપાશે આજ હું મારા બળની બબાલ થી એજ કામ કરાસ પાછા લેવા આવ્યો છું યાદ રાખજે બાવા વાળા આજ આપણા જીવન ની છેલ્લી બબાલ છે આજ કા તો તું રહીશ કા હું રહીશ હજી એ બાવાના બાવડામાં તમારા જેવા મગતરાને મસરી નાખવાની તાકાત છે એમ નહીં જાણતા કે એક તારો હાથમાં ઉપાડ્યો એટલે તલવાર નહીં ઉઠાવું મરદના દીકરા હો તો માટી થાજો આજ બાવાનું ધીંગાણું જોવા જગતના નાથને પણ આવવું પડશે
अरे जा जन्मो बाबा वालो।